गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विषय जीवन मूल्य, धोरण 6। तो आज आप पाठ 7 मित्रों अने मित्रता विषय भणीशुं। आपणे बधा सामाजिक प्राणी छीए अने माणस एकलो रही सकतो नथी। आपणे समाजमां बीजाओनी साथे रहीए छीए, आपणे मित्रोनी जरूर पड़े छे अने आपणे ज्यारे इच्छीए त्यारे मित्रता बनावी शकीए छीए। આપણે બધા એક બીજા પર નિર્ભર છીએ, આપણને પણ બીજાની મદદની જરૂર પડે છે અને બીજાઓને આપણી મદદની જરૂર પડે છે। મિત્રો વગરના જીવનનો કોઈ અર્થ હોતો નથી। આ એક દુઃખી અને એક એકલાવાયું જીવન હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ મિત્રતા હોવા જોઈએ અને સારા મિત્રતા વાળા મિત્રો બનાવવા જોઈએ, જે હંમેશા આપણી મદદ કરતા રહેવા જોઈએ। આપણે મિત્રોનું સુખ અને આનંદ મેળવવા માટે બનાવ્યા છીએ। આપણા મિત્રોને જ્યારે આપણી મદદની જરૂર હોય ત્યારે આપણે એમની મદદ કરીએ છીએ અને જ્યારે આપણે એમની મદદની જરૂર હોય ત્યારે એ લોકો મદદ કરે છે। આપણે આપણા મિત્ર જોડે સુખ દુઃખની વહેંચણી કરીએ છીએ। જ્યારે આપણે આપણા સુખ અને ખુશીઓને મિત્રો સાથે વહેંચીએ છીએ ત્યારે તે બમણા થઈ જાય છે અને જ્યારે દુઃખોની વહેંચણી કરીએ છીએ ત્યારે તે દુઃખો પણ અડધું દુઃખ ઘટી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા મિત્રો સાથે સુખ દુઃખોની વહેંચણી કરવી જોઈએ, જેથી આપણું મન હળવું થઈ જાય અને તે આપણા દુઃખોમાં પણ આપણી સાથે રહીએ છે અને આપણે જરૂરિયાત પ્રમાણે મદદ પણ કરે છે, તે જ આપણી મિત્રતા। મિત્રતા સારી અને ખરાબ બંને હોઈ શકે છે। સારી મિત્રતાના થોડાક લક્ષણો હોય છે। સૌથી પહેલો, મિત્રતામાં સાચો પ્રેમ હોવો જોઈએ। આપણો મિત્ર પ્રત્યે પ્રેમ એ જ છે, એમાં હોવો જોઈએ એની પાસે શું છે એના પ્રત્યે નહીં। મિત્ર વિશ્વાસપાત્ર હોવા જોઈએ। આપણે મિત્રોને એમની હાજરી કે ગેરહાજરીમાં અપમાનિત ના કરવું જોઈએ અને એમનું ખોટું ના બોલવું જોઈએ। સાચી મિત્રતા માટે વિશ્વાસ અને ત્યાગ હોવો જરૂરી છે। સારા મિત્રો એકબીજા માટે પોતાનું જીવનનું બલિદાન આપવા પણ તૈયાર થઈ જાય છે। એવી મિત્રતા જે આપણને સારા બનવામાં મદદરૂપ ના હોય તેવી મિત્રતા સાચી મિત્રતા હોતી નથી। એવી મિત્રતા જે આપણને શેતાન બનાવે, ખોટા શબ્દો બોલાવે અને કુટેવોનું ચિંતન કરે, સિંચન કરે, એવી મિત્રતા ખરાબ મિત્રતા કહેવાય છે। આવી મિત્રતા આપણને વિનાશના માર્ગે લઈ જાય છે। જે મિત્રો આપણી ખામીઓ ના સુધારે અને ફક્ત આપણા પૈસા માટે થઈને જ આપણી મિત્રતા કરી હોય તેવા મિત્રો સારા હોતા નથી। આપણા મિત્રોની પસંદગી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે। સારા અને સાચા મિત્રો શોધવા ખૂબ જ અઘરું છે। આપણે વિચારીએ છીએ કે આપણા ઘણા બધા મિત્રો છે, એમાંથી થોડાક જ મિત્રો સાચા અને સારા હોય છે। મિત્રો અને મિત્રતાનો પારખ જોઈએ। માંદગી, મુસીબત અને દુઃખના સમયે જ મિત્રતાનું પારખું થાય છે। સાચા મિત્રો આપણી મુસીબત અને દુઃખના સમયે આપણી પાસે જ હોય છે। તે ત્યાં આપણા દુઃખોમાં સહભાગી બનવા ત્યાં ઉભેલા હોય છે। આ જ કારણ છે કે આપણે કહી શકીએ કે એ જ સારો અને સાચો મિત્ર છે જે મુસીબતના સમયે આપણી સાથે હોય છે। જ્યારે આપણે સાચા અને સારા મિત્રો મળે તો આપણને એમને સાચવવા જોઈએ। મિત્રો ખોય પણ શકે છે અને મિત્રતાનો વિનાશ પણ થાય છે, તેથી આપણે આપણા બોલેલા શબ્દો, આપણા કાર્યો, આપણા વર્તનની કાળજી લેવી જોઈએ। જો આપણે ગુસ્સામાં પણ હોઈએ ત્યારે મિત્રોને ખોટા શબ્દ બોલવા જોઈએ નહીં। બીજાનું સાંભળી મિત્રોના વિરોધમાં જવું ખૂબ જ ખતરનાક છે। જો આપણેથી કોઈ ભૂલ થઈ હોય કે પછી મિત્રને દુઃખ પહોંચ્યું હોય તે મિત્ર પાસે ક્ષમા યાચના કરવામાં ગભરાવવું જોઈએ નહીં। જો આપણા મિત્રો આપણે વિરોધમાં જાય તો આપણે એમને માફ કરી મિત્રતા જાળવી જોઈએ। જો આપણને થોડાક સારા મિત્રો મળ્યા હોય તો પોતાની જાતને ભાગ્યશાળી ગણવું જોઈએ।
साची मित्रता ने जाळवा माटे आपणे मरता दम सुधी काळजी लेवी जोईए, कारण के साची अने सारी मित्रता ए भगवाननी अने अनुपम सौगात छे। तो विद्यार्थी मित्रों, हमेशा आपणे आपणी मित्रता जाळवी राखवी जोईए अने मित्रोने साथे हमेशा सुख दुःखमां साथे रहेवू जोईए। तो विद्यार्थी मित्रों, आ पाठ अहीं पूर्ण थाय। आ पाठना स्वाध्यायना सवाल जवाब हूँ तमने PDF तरीके मोकली आपीश, जे तमारे पाकी बुक में लखवानू रहेशे, जे तमारू आजनू होमवर्क छे। थैंक यू, आभार।